જામનગર ઉત્તર બેઠકના ભાજપ ઉમેદવાર રીવાબા જાડેજાએ રાજકોટમાં મતદાન કર્યું છે। રીવાબા જાડેજાએ મતદાન કેન્દ્ર પર પહોંચી મત આપ્યો હતો, તેમજ જામનગર ઉત્તર બેઠક પર જંગી જીત થશે। જામનગરમાં ઉત્તર બેઠકના ભાજપ ઉમેદવાર રીવાબા જાડેજાએ રાજકોટમાં મતદાન કર્યું છે। રીવાબા જાડેજાએ મતદાન કેન્દ્ર પર પહોંચી મત આપ્યો હતો, તેમજ જામનગર ઉત્તર બેઠક ઉપર જંગી જીત થશે અને ગુજરાતમાં 8ના ટકોરે ચૂંટણીનો મહાસંગ્રામ શરૂ થઈ ગયો છે। મતદાન બુથ ઉપર મતદારોની લાઈન બતાવે છે કે લોકોમાં કેવો ઉત્સાહ છે, ત્યારે રાજકારણના મહારથીઓ પણ સવારે વોટ કરવા નીકળી પડ્યા છે। ભાજપાના સ્ટાર ઉમેદવાર રીવાબા જાડેજાએ વહેલી સવારે મતદાન કર્યું। જામનગર ઉત્તર બેઠકના ભાજપ ઉમેદવાર રીવાબાએ જાડેજાએ રાજકોટમાં મતદાન કર્યું અને રીવાબા જાડેજાએ મતદાન કેન્દ્ર ઉપર પહોંચી મત આપ્યો। જો કે રીવાબા જાડેજાએ રાજકોટમાં પોતાનો મત આપ્યો, જેની પણ કાનાફૂસી થઈ અને રીવાબા જાડેજાએ જામનગર ઉત્તર બેઠકના ભાજપના ઉમેદવાર છે મત આપીને રીવાબા જાડેજાએ અપીલ કરી કે શહેરીજનો મોટી સંખ્યામાં મતદાન કરે। જામનગરના લોકો પ્રત્યે મને સંપૂર્ણ વિશ્વાસ છે, જામનગરના ઉત્તર બેઠક ઉપર જંગી જીત થશે। ભારતીય ટીમના અને જામનગરના પ્રખ્યાત ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજા દ્વારા પંચવટી કોલેજ ખાતે પોતાના મતાધિકારોનો ઉપયોગ કરવા મતદાન કર્યું હતું અને લોકોને યુવાઓને મતદાન કરવા અપીલ કરી હતી। અત્રે જણાવાયું છે કે ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજા અને તેમના પત્ની રીવાબા જાડેજા ભાજપના ઉમેદવાર તરીકે જામનગર 78 ઉત્તર વિધાનસભામાંથી ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે રવિન્દ્રસિંહ જાડેજા દ્વારા પણ પોતાના મતનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું। હર્ષલ ખંડેરિયા સાથે જેએસ ટીવી જામનગર। फर्स्ट टाइम कि इंडियन पॉलिटिक्स में एक ही परिवार के अलग अलग सदस्यों ने अलग अलग पार्टी के साथ अपना विचार विमर्श करके वो जुड़ने की जो एक इच्छा व्यक्त की हूँ, तो वो अपनी तरफ से किसी और पार्टी के साथ जुड़े हैं, मैं भारतीय जनता पार्टी के साथ जुड़ी। और मेरे लिए सबसे बहुत बड़ी बात है कि मेरे हस्बैंड मेरे साथ हैं, तो इस बार मुझे कोई दिक्कत ऐसी सच दिखाई नहीं दे रही है। मैडम, जामनगर हो या राजकोट हो, किस तरह की बूथ मैनेजमेंट की गई है पार्टी की तरफ से ताकि ज्यादा से ज्यादा लोग वोट करें? जी, भारतीय जनता पार्टी सबसे ज्यादा सदस्य वाली सभ्य वाली पार्टी है, और जैसे ही मैं भारतीय जनता पार्टी के रूप में मुझे एक प्रत्याशी के रूप में चुना गया भारतीय जनता पार्टी की तरफ से, तब से लेके अभी तक आज तक एक जो पूरा एक संगठन का जो माहौल रहता है कि छोटी सी चीज़ें माइन्यूट जो मैक्रो मैनेजमेंट होता है उस हिसाब से पूरा जो इलेक्शन का पोर्टफोलियो रेडी करके लोगों के बीच में जाना, ग्रुप मीटिंग करना, बूथ तक लोग अपनी तरफ से अवेयर हो के मतदान मथक तक पहुंचे, ये सारी चीज़ें भारतीय जनता पार्टी के माध्यम से बहुत ही अच्छी तरह से मैनेज की। लगे कि खुशीनो माहौल से लोग घनी संख्या में मतदान जाए तो आ वक्त घनी उम्मीद है कि जे આપણી એક ભારત નાગરિકનો એક હક છે કે તમારે મતદાન કરવું જોઈએ, તો એ બધામાં જાગૃતતા આવી ગઈ છે અને હું આશા રાખું છું કે વધારે ને વધારે પર્સન્ટેજમાં મતદાન થાય। યુવાઓ પણ આપની રીતે પ્રેરિત થઈ રહ્યા છે ને, યુવાઓ પણ શું આપ અપીલ કરશો યુવાને મતદાન કરવા? બસ હું તમામને કહીશ કે ભારતના નાગરિક તરીકે બધાનો ફરજ બને છે કે મતદાન કરું, તો બસ હું એવું નથી કહેતો કે કોને મતદાન કરવું, પણ એક એનો ફરજ બને છે કે તમારે મતદાન કરવું જરૂરી છે અને તમને જે યોગ્ય લાગે એ પાર્ટીને મત આપવો જરૂરી છે। આપના રોડ શો દરમિયાન ખૂબ જ પ્રચંડ પ્રસાદ આપને મળ્યો, શું કે સર યુવા બાબુ પર ઘણો ઉત્સાહ ત્યારે જોવા મળ્યો? બિલકુલ બિલકુલ, બહુ લોકોમાં ખુશી હતી, લોકો બધા યંગ છોકરાઓ બધા રોડ શો માં જોડાતા હતા, તો એ બધાને જોઈને ખુશીનો માહોલ સારો હતો। બિલકુલ રવિન્દ્ર, આપકો લગતા હે કે જનતા કા સમર્થન, અપાર સમર્થન યહાં પર મિલતા હુઆ દિખાઈ દેગા? बिल्कुल बिल्कुल, क्योंकि लोगों में बहुत ही खुशी है, जैसे मैंने कहा कि लोग एकदम उत्साही है। इस बार एक यूथ भी इसमें शामिल हो रहा है, तो उनको भी एक कहीं ना कहीं उम्मीद है कि रीवाबा आएगी तो अच्छा काम करेगी जामनगर के लिए, और जामनगर की कोई जो भी अंडर डेवलप एरियाज है, जो भी लोगों की उम्मीद है उस पर खरी उतरेगी। आपने अपना मताधिकार का उपयोग क्या क्या बताएगी? नहीं, अभी मैं जाऊँगा, अभी मैं जस्ट उठाऊँ तो बस अभी जा रहा हूँ। શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા, ટેસ્ટ ઓફ ભરૂચ। શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબાનો સ્વાદ હવે પ્રાંતિજના કાટવાડ ખાતે આવેલ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા ઉપર જ મળી રહેશે। ભોજનના શોખીનો અને સ્વાદ પ્રિય જનતા માટે ધ ટેસ્ટ ઓફ ભરૂચ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા ઉપર
અવનવી કાઠિયાવાડી વાનગીઓ મળી રહેશે, જેવી કે ચીઝ પનીર ગોટારો, કાજુ લસણિયા, વઢવાણી ભરેલા મરચાનું શાક, ચીઝ ગાર્લિક ચટપટી રોટલી, મેથી પાપડનું શાક, સ્પેશિયલ ચીઝ પનીરનો ગોટારો, ભરેલા શાકનો ગોટારો, કાઠિયાવાડી ગ્રીન ગુજરાત, ચીઝ પરોઠા, ચીઝ આચારી ખીચડી, ભાખરી પીઝા, રૂમાલી પરોઠા, ખાચ્યા મસાલા પાપડ, કાઠિયાવાડી સિઝલર, અમદાવાદ, બરોડા, સુરત, અંકલેશ્વર, ભરૂચ, કાઠિયાવાડી, સ્વાદ હવે પ્રાંતિજના કાટવાડ ખાતે આવેલ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા ઉપર મળી રહેશે. લક્ઝરિયસ રેસ્ટોરન્ટ ધ ટેસ્ટ કાઠિયાવાડી, સ્વાદ એટલે શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા. બેસ્ટ કાઠિયાવાડી ભોજનનો સ્વાદ તો શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા ઉપર જ. સ્વચ્છતાની સાથે સુંદર વાતાવરણ, 50થી વધુ વાનગીઓ હાજર, સુપર ફાસ્ટ સર્વિસ, કાઠિયાવાડી વાનગીઓ સાથે કાઠિયાવાડી જૈન વાનગીઓ પણ મળી રહેશે. કાઠિયાવાડી વાનગીઓમાં કાઠિયાવાડીની શાન સેવ ટામેટા, રીંગણનું ભરતું, સુરતી લીલીસમ ઊંધિયું, ધોરાજી સ્પેશિયલ લસણિયા બટાકા, ભરેલા રીંગણના રવૈયા, સ્પેશિયલ ઠંડા દહીંની ઠંડી તિખારી, કાઠિયાવાડી લસણનું શાક, કાઠિયાવાડી સાસમાં વઘારેલી રોટલી, મકાઈ ટામેટાનું શાક, લીલા શાકભાજી મિક્સ, દેશી નાની ભરેલી ડુંગળીનું શાક, દેશી શાક ડુંગળી બટાકા, નોવેલ્ટી વાનગી ભરેલા શાકનો ગોટારો, ગામઠી લીલી ડુંગળીવાળી સેવ, ચણા મસાલા, તુરિયા પાનાનું શાક, થેપલા ભાખરી પરોઠા. ઉપરાંત આપણા બાળકો, મિત્રો, સગા સંબંધીના જન્મદિવસની ઉજવણી પણ આપ કરી શકો છો શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા ખાતે. સાદી રોટલી, ઘીવારી રોટલી, ઘીવારો બાજરીનો રોટલો, લસણીયો રોટલો, મકાઈનો રોટલો, જુવારનો રોટલો. આપણો નાનો મોટો કોઈ પણ શુભ પ્રસંગને યાદગાર બનાવો શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા ખાતે. કાઠિયાવાડી ચીઝ વાનગીઓમાં સ્પેશિયલ ચીઝ બટર મસાલા, સ્પેશિયલ ચીઝ સેવ ડુંગળી, સ્પેશિયલ કાઠિયાવાડી ચીઝ લીલી ડુંગળી કાજુ, કાઠિયાવાડી સેવ કાજુ, કાજુ ગાંઠિયાનું શાક. રેસ્ટોરન્ટમાં ભોજન બાદ મુખવાસની સાથે બાળપણની યાદો તાજી કરો. સ્વાદની વાનગીઓમાં ખજાનો એટલે શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા. આજે જ મુલાકાત લો શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા, હિંમતનગર, ચિલોડા, નેશનલ હાઈવે 8, પ્રાંતિજના કાટવાડ પાસે, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા.